નેક્સ્ટ બહુ બેસ્ટ મુદ્દો છે, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું? તો જ્યારે યજમાન શરીરમાં પ્રતિજન એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાન દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય છે. આપણા શરીરમાં કે યજમાન શરીરમાં પ્રતિજન એટલે એન્ટીજન દાખલ કરીએ તો એની સામે પ્રતિદ્રવ્ય એન્ટીબોડી નામનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. એ પ્રતિજન કે એન્ટીજન તરીકે શું હોય? તો જીવન, મૃત કે અન્ય પ્રોટીન હોય. જીવન કે મૃત સૂક્ષ્મજીવો કે નબળા કરેલા સૂક્ષ્મજીવો કે કોઈ એના સપાટીય પ્રોટીન હોય, આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી છે અને પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ સમય માંગી લે છે. ત્યાર પછી પ્રતિરક્ષણ દરમિયાન એટલે રોગ સામેની ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુની રસી આપણા શરીરને આપવામાં આવે છે, અથવા નૈસર્ગિક સંક્રમણ એટલે નેચરલી કુદરતી રીતે રોગનો ચેપ લાગે ત્યારે એ ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. એટલે જાણી જોઈને કે અજાણતા ચેપી જીવો શરીરમાં દાખલ થયા કે કર્યા એટલે શરીરમાં એની સામેની સક્રિય પ્રતિકારકતા ડેવલપ થવાની છે. હવે ત્યાર પછી નિષ્ક્રિય પ્રતિકારકતા, જ્યારે શરીરમાં તૈયાર કરેલા એન્ટીબોડી દાખલ કરવામાં આવે, સીધે સીધું જે શરીરમાં એન્ટીબોડીનો પ્રવેશ કરાવવામાં આવે તો એને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે એના ઉદાહરણ, તો નવજાત શિશુ માટે એ માતાનું દૂધ એ અત્યંત આવશ્યક છે અને નવજાત શિશુ સ્તનપાન દ્વારા માતાનું દૂધ છે એ પોષણ માટે ગ્રહણ કરે તો એ દુગ્ધ સ્ત્રાવણ એટલે લેક્ટેશનના પ્રારંભિક દિવસોનું દૂધ હોય ને એને કહેવાય કોલોસ્ટ્રોમ, નવસ્તન્ય. જે પીડાશ પડતું પ્રવાહી છે એને કોલોસ્ટ્રોમ કે નવસ્તન્ય કહેવાય અને એમાં એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હોય છે જે શિશુને ડાયરેક્ટ જ રક્ષિત કરે છે, માટે નિષ્ક્રિય પ્રતિકારકતા છે. પછી ગર્ભાવધિકાળ દરમિયાન ભ્રૂણને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી એ પ્રાપ્ત થાય છે, એ કયા? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, અને એ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે અને એ વિકસતા ભ્રૂણને એ રોગ સામે રક્ષણ આપે છે. ઓકે, બહુ સરસ ક્વેશ્ચન છે.